धोरण बे विषय अंग्रेजी एमां थोड़ुं नवुं शीखवाना छे। शुं आर्टिकल मूको, आर्टिकल मूको क्या एएएएन। हवे मैं तमने आ पहेला लेक्चर मां बुक वीडियो मां बधा मां समझावी छे के आर्टिकल मूको ए नवुं छे, पण स्वर समझाव्या छे। स्वर केटला छे, जे स्वर याद राखशो एटले आ आर्टिकल आपोआप तमने मगज मां बेसी જશે। પહેલા તો તમે સમજો અને વિડિયો જોજો કે ટીચર શું બોલ્યા છે, ન્યા આર્ટિકલ લાગશે। અત્યારે મેં તમને માત્ર ટોપિક લખીને જ બતાવેલા છે કે આર્ટિકલ મૂકો, અહીંયા સ્પેલિંગ, અહીંયા જગ્યા, અહીંયા સ્પેલિંગ જગ્યા, આવું બધું। તો એમ તમે ડેમો ઉતારી લેશો તો નહીં ખબર પડે। હવે જો બેટા હું બોલું છું એ સાંભળો, તમે અહીંયા હોય તો હું તમને સામે ઊભા રાખી અને સમજાવું, પણ અત્યારે અહીંયા નથી એટલે તમારે ફરજિયાત વિડીયો સાંભળવો પડશે। અને હજી મને માહિતી મળે છે કે ઘણા વિદ્યાર્થીઓ વિડીયો ખોલતા નથી। ના, નહીં ખોલો તો તમને લખવા બાબત જ માહિતી મળશે, ટીચર અહીંયા ઊભી અને શું બોલે છે એ નહીં મળે। એટલા માટે તમે વિડીયો ખોલો અને જુઓ એવી મારી તમને સલાહ છે। હવે બેટા આપણા મૂળ ટોપિક ઉપર કે સ્વર કેટલા છે, પહેલા આ શીખવા માટે આ સમજણ જરૂરી છે। સમજવું, સમજણ, આ શું આપે છે ટીચર? સમજણ। તો કે સ્વર કેટલા છે, સ્વર કેટલા છે? પાંચ। કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ। સ્વર કેટલા છે? પાંચ। સ્વર કેટલા છે? તો કે પાંચ। કયા કયા? કયા? તો કે આ ઉપર છે ઈ। હવે અહીં સુધી તમે સમજી ગયા, હું સમજણ આપું છું કે તમને સ્વર કેટલા છે, તો કે પાંચ। એ, ઈ, આઈ, ઓ, યુ, ખાલી પાંચ જ યાદ રાખવાના। હવે હવે શું યાદ રાખવાનું? સ્વર તો તમને યાદ ઓલરેડી, મેં લગભગ ઝૂમ લેક્ચરમાં પણ તમને કીધા હતા, એટલે સ્વર તમને 99% યાદ રહી ગયા છે। હવે એક વાત સાવ હું તમને જે સમજાવીશ તે સહેલી જ સમજાવીશ, એટલે તમને મગજમાં બેસી જશે। હવે ક્યાં જવાનું છે સાંભળો, કે કોઈ પણ સ્પેલિંગ, ગમે તે સ્પેલિંગ, સમજાય છે, ગમે તે સ્પેલિંગ હોય, ઈ સ્પેલિંગ જે ચાલુ થતો હોય, ચાલુ થતો હોય એટલે શું કે તમે સ્પેલિંગ લખો એનો પહેલો અક્ષર જે લખો, ધારો કે આ સ્પેલિંગ અહીંથી ચાલુ થયો એમાં ઈથી, આ એચ થી, આ ટી થી, આ એચ થી, આઈ થી, ઈ થી, ઈ, એચ અને સી, આને સ્પેલિંગ ચાલુ થયું કહેવાય। તો તમારે માત્ર ને માત્ર શું જોવાનું કે સ્પેલિંગ ચાલુ થયો ઈ, આલ્ફાબેટ એટલે એબીસીડીનો અક્ષર કયો છે, તો કે કયો હોય તો શું લાગે એ સમજાવો। જો આ પાંચમાંથી એકે અક્ષરથી સ્પેલિંગ ચાલુ થતો હોય તો આ એ એન આર્ટિકલ લાગે। હું લખીને સમજાવો, સ્પેલિંગ આર્ટિકલ લાગે, કયો એ એમ આર્ટિકલ લાગે, શું લાગે?
लगे आर्टिकल। स्वर एटले कोण,
ઈજ યાદ રાખવું સહેલું છે. વ્યંજન એટલે ઘણા બધા છે પણ સ્વર એ ઈ આઈ ઓ યુ તો એ તમને તરત યાદ રહેશે. હું જે હશે એ તમને સહેલી જ પદ્ધતિ યાદ રખાવીશ. હું એમ ખાલી તમને શીખડાવી દઉં કે સ્વર થી જ પહેલે સ્પેલિંગ ચાલુ થાય એમાં એ એન લગાડો અને વ્યંજન થી ચાલુ થાય એમાં એ લગાડો. આ તમને લખાવી દઉં તો તમને મગજમાં ઉતરે નહીં કે આમાં તો કાંઈ ખબર ન પડી. પણ હવે તમે શાંતિથી જો આટલું જોઈ લેશો પછી મારી આ બાજુ નો વિડિયો ચાલુ થાય છે તો તમને તરત ખબર પડશે કે અહીંયા એ છે તો આર્ટિકલ છે બે એ નીચે લગાડવાનું છે. અથવા હવે વિડિયો ન જુઓ આ હું લખી લઉં અને હું મારી જાતે લગાડી દઉં અને પછી પાછો વિડિયો ચાલુ કરું અને જોઉં તો મારો આર્ટિકલ લાગેલો સાચો જ હશે. શું કામે કે તમે આ શાંતિથી સાંભળો. મેં તમને સમજણમાં શું સમજાવ્યું હજી એકવાર સ્વર તો કે એ ઈ આઈ ઓ યુ તો કેટલા તો કે પાંચ. ક્યાં ક્યાં તો એ રોપાયો સમજાઈ ગયું. પછી સ્પેલિંગ આને સમજવા માટે સ્પેલિંગ સ્વરથી એટલે કે એ ઈ આઈ ઓ યુ થી ચાલુ થતો હોય તો જ એ એ આર્ટિકલ લાગે. તો મેં તમને બે બોક્સ આપ્યા અહીંયા બધા સ્વરથી ચાલુ થયા તો એ એ આપ્યો અહીંયા વ્યંજનથી ચાલુ થયા તો એ આર્ટિકલ છે. ચાલો હવે આની અંદર મિક્સ મિક્સ આવ્યું છે બરાબર છે. તો પહેલા આપણે અહીંયા જોશું ચાલો એ એક વસ્તુ આ બે વસ્તુ ન જોવાની સેનાથી ચાલુ થયો દેખાય છે હાથની પાછળ દેખાય છે તમને બધાને સેનાથી ચાલુ થયો એ તમે મને કયો સ્વરથી તો શું આવે એ એમ. પછી પી ઈ એમ આ ન જોવાનું આ શું છે જો માં પી છે નથી તો એ આર્ટિકલ યુ એમ પી આર યુ યુ થી ચાલુ થયો માં યુ છે હા એ એન
स्वर पांच याद रह गया तो એની સાથે એ એમ ને યાદ રાખો આજે નહીં દીકરા તમારો આ પાયો છે ભવિષ્યમાં તમે બધા વકીલ બનો ડોક્ટર બનો ટીચર બનો એન્જિનિયર બનો એવી ભગવાન પાસે માં સરસ્વતી પાસે હું પણ પ્રાર્થના કરું પણ આ વસ્તુ તો તમારે સડંગ આવશે કેમ કે ગમે ત્યારે તમે નિબંધ લખશો પત્ર લખશો ભણતા જશો એટલે આવું તો આવતું જ જશે ત્યાં આર્ટિકલ તો આવશે 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 ટીચર તમને ચેલેન્જ થી કહે છે પત્ર લખશો તો એમાં આર્ટિકલ શબ્દ લગાડવાનો આવે તો તમે આ વસ્તુ કે સ્વર હોય ત્યાં એ એન લાગે એટલે તમારો સાચો પડે ઓકે બેટા જો આજે મેં તમને કરાવેલો વિડિયો ખરેખર તમે શાંતિથી જોશો તો મને લાગતું નથી કે આ તમારે ત્રીજા ધોરણમાં આવ્યા પછી પણ શીખવું પડે બીજા ધોરણમાં બેઝિક માહિતી આવશે એ નાટી પર લગાડો અને ખાલી જગ્યા પૂરો એટલે મોટી મોટી ખાલી જગ્યા આવશે તો એ એમ ક્યાં લાગે પૂરવાનું એ એમ લાગેલી છે કે નથી ખરા ખોટા લખો તો એ લખવાનું આવે પણ બેઝિક ટોપિક પહેલું અને બીજું બે ધોરણમાં તમને આ વસ્તુ શીખવા મળે તો કદાચ પહેલામાં નથી આવ્યું તો અત્યારે બીજો ધોરણ એ તમારો પાયો છે આજથી પર ફરી એકવાર સ્વર કેટલા એ આઈ ઓ યુ સ્વર હોય તો આર્ટિકલ એ લાગે સ્વર ન હોય તો આર્ટિકલ એ લાગે સ્વર ન હોય એને વ્યંજન કહેવાય એ આઈ ઓ યુ વગર ના જે શબ્દથી સ્પેલિંગ ચાલુ થાય એને વ્યંજન કહેવાય ચાલો બેટા આજના લેક્ચરની અંદર તમને મેં આટલું સમજાવ્યું છે તમારે લખવાના બે પાઠ જ હશે પણ આ તો સમજણ આપી છે એટલે આ કાંઈ તમે બુકમાં નહીં લખો ચાલશે આ વિડિયો જોવાનો અને વિડિયો સાચવજો ગમે ત્યારે તમને ન ખબર પડે તો ત્યારે ટીચર તો તમારી જોડે ન હોય તો તમારે યાદ રાખવા માટે કેવું પડે તો ટીચરે કંઈક સમજાવ્યું તો સમજણ લખેલી છે સ્વર પાંચ છે એને એરો મારીને બતાવેલા હતા અને લખ્યું હતું સ્વર થી એટલે કે એ આઈ ઈ ઓ યુ થી ચાલતો હોય તો એ આઈ ઓકે ચાલો આજના લેક્ચરમાં આટલું બેટા ફરી મળશું ત્યારે તમને નવા ટોપિક સાથે નવા વિષય સાથે વધુ શીખડાવીશ ત્યાં સુધી ટીચરને રજા આપશું.